ભાજપની સરકાર જે ભગવા વલણમાં માને છે, એમણે હવે કેરળમાં ખ્રિસ્તી મતદારોને આકર્ષવા માટે 31 ડિસેમ્બર સુધી સ્નેહયાત્રાનું આયોજન કર્યું છે. આખરે શું છે આ વિશે, આવું જાણીએ. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. નમસ્કાર, હું છું અનિલ અને તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. ખ્રિસ્તી સમુદાય અને પાર્ટી વચ્ચેનું અંતર ઘટાડવા માટે ભાજપે કેરળમાં અલગ રીતની નીતિઓ બનાવી છે. ભાજપ રાજ્યમાં ક્રિસમસની શુભેચ્છાઓ સાથે સાથે પાર્ટીના મિશનને પણ લઘુમતી સમુદાય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પાર્ટીના લઘુમતી મોરચાના જિલ્લા અધ્યક્ષ અરુણ થોમસનું કહેવું છે કે અમે સ્નેહયાત્રાના માધ્યમથી પીએમ નરેન્દ્ર મોદીના સંદેશાઓ ખ્રિસ્તી સમુદાય ના ઘરો સુધી પહોંચાડી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે આ સ્નેહયાત્રા 31 ડિસેમ્બર સુધી ચાલશે. ક્રિસમસ પર પીએમ મોદી ખ્રિસ્તી સમુદાયના લોકોને મળ્યા. તેમણે કહ્યું કે ખ્રિસ્તી સમુદાય સાથે તેમનો આત્મીય સંબંધ રહ્યો છે. ભારત માટે ખ્રિસ્તી સમુદાયના યોગદાન પર અમને ગર્વ છે. ખ્રિસ્તી સમુદાયે સ્વતંત્રતા આંદોલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી છે. આ સાથે જ દિગ્ગજ એથ્લેટ અંજુ બોબી જ્યોર્જે ક્રિસમસના એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતમાં હવે રમતોની ઉજવણીમાં ઘણું પરિવર્તન આવ્યું છે. 20 વર્ષ પહેલા જ્યારે મને મેડલ મળ્યો હતો ત્યારે તો મારા વિભાગના લોકો મને પ્રમોશન આપવા તૈયાર નહોતા. હાલમાં જ્યારે નીરજ ચોપડાને મેડલ મળ્યો છે ત્યારબાદ સ્પોર્ટ્સમાં ઘણા પરિવર્તન જોવા મળી રહ્યા છે. જો કે હવે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે એટલે ઘણા બધા પ્રકારના આશ્ચર્યજનક વિષયો જોવા મળશે. પરંતુ આ વિષયને લઈને તમારો શું મત છે એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયાને.